આપણે શીખીશું આપેલ આકૃતિઓની પરિમિતિ। પરિમિતિ આ શબ્દ પેરી અને મેટ્રોન થી બનેલો છે। પેરી નો અર્થ ચારે બાજુ અને મેટ્રોન નો અર્થ માપન છે। આવી રીતે બંધ આકૃતિની સીમારેખાની કુલ લંબાઈને પરિમિતિ કહે છે। જેમ કે આ આકૃતિને જુઓ, આની સીમારેખાની કુલ લંબાઈ AB, BC, CD, DA ના સરવાળાથી મેળવી શકાય છે। આ સરવાળો આ આકૃતિની પરિમિતિ કહેવાશે। ચાલો આજે ચોરસ અને લંબચોરસથી બનેલ આપેલ આકૃતિઓની પરિમિતિ શોધતા શીખીએ। એક કાગળ લો, તેના પર 5 સેન્ટીમીટર બાજુવાળો એક ચોરસ PQRS દોરી લો। શું તમે જણાવી શકો કે તેની પરિમિતિ શું થશે? વિચારો વિચારો। એકદમ સાચું, તેની પરિમિતિ શોધવા માટે આપણે તેની ચારે બાજુઓની લંબાઈઓનો સરવાળો કરવો પડશે। પરંતુ ચોરસમાં બધી બાજુઓ સરખી હોય છે, એટલે ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા બાજુની લંબાઈ છે। જો તમને કોઈ ચોરસની બાજુની લંબાઈ ખબર હોય તો આ સૂત્રની મદદથી તમે તે ચોરસની પરિમિતિ શોધી શકો। તેવી રીતે ચોરસ PQR ની પરિમિતિ બરાબર 4 ગુણ્યા 5 સેન્ટીમીટર બરાબર 20 સેન્ટીમીટર। હવે તમે કાગળ પર 3 સેન્ટીમીટર લંબાઈ અને 2 સેન્ટીમીટર પહોળાઈ વાળો એક લંબચોરસ જે કે LM બનાવો। શું તમે જણાવી શકો કે આ લંબચોરસની પરિમિતિ શું હશે? વિચારો વિચારો। અહીં પણ લંબચોરસની પરિમિતિ તેની બધી બાજુઓના માપનો સરવાળો હશે, પરંતુ લંબચોરસની સામસામેની બાજુઓ સરખી હોય છે। જેમ કે અહીં JK બરાબર LM કે L બરાબર MJ છે, કે લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા JK વત્તા KL। જો આપણે બાજુ JK ને લંબચોરસની લંબાઈ અને બાજુ KL ને પહોળાઈ કહીએ તો લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ લખી શકાય છે। જો તમને કોઈ લંબચોરસની લંબાઈ અને પહોળાઈ ખબર હોય તો આ સૂત્રની મદદથી તમે તે લંબચોરસની પરિમિતિ શોધી શકો। જેમ કે અહીં લંબચોરસ JKLM ની પરિમિતિ થશે 2 ગુણ્યા 2 સેન્ટીમીટર વત્તા 3 સેન્ટીમીટર બરાબર 2 ગુણ્યા 5 સેન્ટીમીટર બરાબર 10 સેન્ટીમીટર। હવે જરા વિચારો, જો આપણે ચોરસ PQRS અને લંબચોરસ JKLM ને કાગળમાંથી કાપીને આ રીતે મૂકીએ તો બનતી નવી આકૃતિ PQRKLM ની પરિમિતિ શું થશે? વિચારો વિચારો। ચાલો અમે બતાવીએ છીએ। સૌથી પહેલા અહીં બિંદુ S અને બિંદુ J એકબીજા પર આવેલા છે, માટે આમાંથી ફક્ત એક નામ રાખીશું। જેમ કે અહીં આપણે આ બિંદુને બિંદુ S કહીશું। અહીં આપણે બંને આકૃતિઓને સાથે રાખીને એક નવી આકૃતિ PQRKLM મેળવેલ છે। તેની પરિમિતિ તેની સીમારેખાની લંબાઈ થશે, જેને શોધવા માટે આપણે તેની બધી બાજુઓનો સરવાળો કરવો પડશે। અહીં PQ બરાબર QR બરાબર ચોરસ PQRS ની બાજુ બરાબર 5 સેન્ટીમીટર છે। શું તમે જણાવી શકો કે આપણે બાજુ RK ની લંબાઈ કેવી રીતે શોધી શકીએ છીએ? વિચારો વિચારો। એકદમ સાચું, RK બરાબર RS ઓછા SK બરાબર 5 સેન્ટીમીટર ઓછા 2 સેન્ટીમીટર બરાબર 3 સેન્ટીમીટર, KL બરાબર 3 સેન્ટીમીટર છે, તેવી રીતે LM બરાબર 2 સેન્ટીમીટર છે, તેવી જ રીતે MP બરાબર MS
વત્તા એસપી બરાબર 3 સેન્ટીમીટર વત્તા 5 સેન્ટીમીટર બરાબર 8 સેન્ટીમીટર જરા વિચારો શું અહીં ચોરસની પરિમિતિ અને લંબચોરસની પરિમિતિને જોડીને આખી આકૃતિની પરિમિતિ શોધી શકાય છે? ના, જો આપણે તેની પરિમિતિનો સરવાળો કરીશું તો પરિણામ આવે છે 20 સેન્ટીમીટર વત્તા 10 સેન્ટીમીટર બરાબર 30 સેન્ટીમીટર. બંને સ્થિતિમાં પરિમિતિ અલગ અલગ છે, એટલે આપેલ આકૃતિની પરિમિતિ આને બનાવવા વાળી આકૃતિઓની પરિમિતિના સરવાળાથી મેળવવું ખોટું છે. આનું કારણ પોતાના શિક્ષક સાથે ચર્ચા કરીને ચોક્કસ જાણો. હવે તમે જાતે જાણો કે જો આપણે લંબચોરસને આ રીતે અથવા આ રીતે ચોરસ સાથે આપેલ પ્રમાણે મૂકીએ તો શું દરેક પરિસ્થિતિમાં આપણને સરખી પરિમિતિ મળશે? આજે આપણે શીખ્યા આપેલ આકૃતિઓની પરિમિતિ. આગળના વિડીયોમાં જોઈશું આનાથી સંબંધિત કેટલાક રસપ્રદ ઉદાહરણો.